વર્તુળ વિશે આજે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું કે જેમાં આપણે વર્તુળ તો વર્તુળની પહેલાં વ્યાખ્યા શું થાય તો વર્તુળની વ્યાખ્યા કે જેમાં વર્તુળના કેન્દ્ર વર્તુળના કેન્દ્રની કોઈપણ એક કેન્દ્રની સમાન અંતરે આવેલા બિંદુઓના ઘણને વર્તુળ કહે છે કે વર્તુળના કેન્દ્રથી સમાન અંતરે આવેલા બિંદુઓને વર્તુળનું કેન્દ્ર વર્તુળ કહે છે હોય કોઈપણ કેન્દ્રની સમાન અંતરે આવેલા બિંદુઓનો ઘણ અસંખ્ય બિંદુઓનો ગણ હોય તો તેને વર્તુળ કહે છે તો આગળ વર્તુળ વિશે જોઈએ તો વર્તુળની જીવા વિશે જોઈએ તો જીવા તો જીવાની વ્યાખ્યા એ થાય કે વર્તુળના કોઈપણ બે ભિન્ન બિંદુ વર્તુળના કોઈપણ બે ભિન્ન બિંદુને છેદતી રેખાને શું કહે છે જીવા વર્તુળના કોઈપણ બે ભિન્ન બિંદુઓને છેદતી હોય રેખા એને શું કહે છે જીવા તો હવે જીવા જે આપણે વર્તુળમાં દર્શાવેલી છે એને શું કહે છે જીવા હવે વ્યાસ તો વર્તુળના સૌથી મોટામાં મોટી જીવા વર્તુળના કેન્દ્રમાંથી વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી મોટામાં મોટી જીવાને શું કહે છે આપણે વ્યાસ કહે છે તો વ્યાસનું સૂત્ર શું થાય વ્યાસનું સૂત્ર ડી કે જેને આપણે આખે શું કહીએ ડી વડે દર્શાવીએ છીએ વ્યાસને શું વડે ડી વડે દર્શાવીએ છીએ કે જે બે આર કેન્દ્રમાં એક ત્રીજ્યાને શું કહે છે ટુ આર કહે છે બરાબર બે ત્રીજ્યા એલ એટલે એને શું કહે છે ટુ આર તો એ ટુ આર વડે દર્શાવે તો ડી બરાબર ટુ આર હવે પરીગ વિશે જોઈએ તો પરીઘમાં કોઈ પણ બંધ આકૃતિને ફરતે એક ચક્ર પૂર્ણ કરીએ શું એક ચક્ર પૂર્ણ કરીએ તો તેને શું કહે છે વર્તુળનો પરીઘ કહે છે વર્તુળના પરિઘનું સૂત્ર ટુ પાઈ આર વર્તુળના પરિઘનું સૂત્ર શું કહેવાય ટુ પાઈ આર તો આગળ જોઈએ તો વર્તુળનું ક્ષેત્રફળ વર્તુળનું ક્ષેત્રફળ તો વર્તુળ વડે ઘેરાયેલી જે જગ્યા છે એનું શું કહેવાય વર્તુળનું ક્ષેત્રફળ તો વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર પાઈ આર સ્ક્વેર પાઈ આર સ્ક્વેર તો ઉદાહરણ તરીકે ઉદાહરણ લઈએ કે સાત મીટર ત્રિજ્યા ધરાવતા વર્તુળને અંદરના ભાગમાં ઘાસ પાથરવાનો ખર્ચ પંદર રૂપિયા પ્રતિ મીટર સ્ક્વેર લેખે કેટલો થાય તો ક્ષેત્રફળ શોધવાનશે એટલે પાઈ આર સ્ક્વેર ત્રિજ્યા તમને આપી દીધી સાત તો સૂત્રમાં એક તો પાઈ આર સ્ક્વેર બરાબર બાવીસ સતમાઉંશ લીધું પાઈની જગ્યાએ ગુણ્યા આર શું આપે છે સાત તો સાત ગુણ્યા સાત તો શું થાય સાત સાત ઉડી જાય તો બાવીસ ગુણ્યા સાત તો શું જવાબ આવશે એકસો સત્તાવન હવે આગળ જોઈએ તો અર્ધવર્તુર તો અર્ધવર્તુરમાં વર્તુળના પરીઘ કે જેને પાય આર ડી વડે દર્શાવવામાં વર્તુળનો પરીગ કારણ કે ટુ પાય ટુ પાય આર દર્શાવતા હતા જેની જગ્યાએ અર્ધવર્તુળ છે એટલે પાય આર પ્લસ ડી કારણ કે વ્યાસ વ્યાસ હોવાને કારણે ત્રી બે ત્રિજ્યાઓ થાય બરાબર તો બે ત્રિજ્યાઓ એટલે ડી એટલે પ્લસ ડી પાય આર પ્લસ ડી તો પાય આર ને ડીની જગ્યાએ ટુ આર વળી કે બે ત્રિજ્યાઓ છે ને એટલે ટુ આર એ લખાય બરાબર હવે ચાપ વિશે જોઈએ તો ચાપમાં એક વર્તુળના એક ચક્ર પૂર્ણ કર વર્તુળનું એક આખું ચક્ર પૂર્ણ કર એટલે ત્રણસો સાહીઠ ડિગ્રી ફરે રહ્યું તો ફરે એટલે શું કહેવાય ટુ પાય આર કહેવાય બરાબર તો ટુ પાય આર કે જેમાં ત્રણસો સાહીઠ એ કેટલું ફર્યું ટુ પાય આર તો એ કેટલો બરાબર તો આપણે ગુનાકાર કરીએ ચોકરી ગુણાકાર તો ટુ પાય આર ગુણ્યા ઠીટા નીચે ભાગ્યામાં ત્રણસો સાહીઠ તો બે એ ઉડી જાય બે ત્રણસો સાહીઠના અડધા એકસો તો પાય આર ઠીટા બરાબર એકસો એસી તો આ અવનવી ચેનલો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબર કરો